થેપલા બનાવવા ખૂબ જ સરળ છે. આ થેપલાની ખાસ વાત એ છે કે આમાં તેલ કે ઘીનું મણ આવતું નથી, તેમ છતાં પણ ખૂબ જ સોફ્ટ બને છે. બાળકો, મોટા, બધાને ખૂબ જ ભાવે છે. ઇન્ગ્રીડિયન્ટ નોંધી લેજો. દૂધી, જુવારનો લોટ, ઘઉંનો લોટ, હળદર, મેઇન પાર્ટ દહીં છે. દહીં આપણે તેલ અને ઘીની જગ્યાએ દહીં વાપરશું. હળદર, આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, ખાંડ, હિંગ અને જુવારનો લોટ. આ બધા ઇન્ગ્રીડિયન્ટ તમે તમારા માપ પ્રમાણે લઈ શકો, સ્વાદ પ્રમાણે. સૌથી પહેલાં દૂધીને છીણી લેવાની છે. મેં અહીંયા મોટી છીણીથી દૂધીને છીણી છે. પહેલાં છોડી નાખવાની અને પછી એની છીણ કરી નાખવાની. આ રીતે જ્યારે દૂધી છીણાઈ જાય ત્યારે એક બાઉલમાં કાઢી દો જેમાં તમે લોટ બાંધવા માંગતા હો. પછી એમાં સૌ પ્રથમ એક ચમચી લાલ મરચું. લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બાળકો ખાવાના હોય તો લાલ મરચું સ્કીપ પણ કરી શકાય. ત્યારબાદ નાખવાનું છે હળદર એક ચમચી. હળદર નખાઈ જાય એટલે નાખવાનું છે ધાણા જીરુંનો પાવડર એક ચમચી. દૂધી ખાવા માટે ઘણી જ ગુણકારી છે. ત્યારબાદ એક ચમચી ખાંડ અને મીઠું અને બે ચમચી દહીં. દહીં આમાં નાખવાના બે કારણો છે. એક તો ટેસ્ટ ને એન્હાન્સ કરે છે, સારું લાગે, ખટાસ આવે થોડી એટલે. અને બીજી વસ્તુ એ કે એ સોફ્ટનેસ આપશે. આપણે મોણ યુઝ કરતા નથી એટલે એની જગ્યાએ દહીં નાખીએ છીએ. અને દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ ઘણું હોય છે એટલે હેલ્ધી પણ ઘણું બને છે આપણા થેપલા. અને ખાંડ પણ એટલે જ નાખી છે કારણ કે આપણે ખાટું દહીં અહીં લઈ રહ્યા છે. ત્યારબાદ એડ કરવાનું છે આદુ મરચાંની પેસ્ટ. એ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. ત્યારબાદ નાખવાનું છે બે ચમચી ઘઉંનો લોટ. આપણો રેગ્યુલર ભાખરીનો, રોટલીનો જે લોટ હોય ઘરમાં તે નાખી શકાય. ત્યારબાદ એક ચમચી જુવારનો લોટ અને બે ચમચી ચોખાનો લોટ. આમાં તમે બીજા લોટ પણ એડ કરવા માંગતા હો તો કરી શકો છો. ચણાનો લોટ છે, બાજરીનો લોટ છે. તેથી આપણા થેપલા વધારે સારા અને ગુણકારી બની શકે. આ બધા લોટ નખાઈ જાય એટલે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ થેપલાની ખાસ વાત એ છે કે આમાં દૂધીનું પ્રમાણ વધારે છે. લોટ એક અને બે ચમચી જેટલો જ છે, દૂધી વધારે છે. એટલે એક તો ટેસ્ટી પણ એટલા જ લાગે છે દૂધી વધારે હોવાને કારણે, અને સોફ્ટ પણ એટલા જ બને છે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોશો કે આમાં દૂધી વધારે દેખાય છે, લોટ ઓછો છે. એકવાર સરસ રીતે મિશ્રણ મિક્સ થઈ જાય એટલે એના સરસ મજાના લુવા પાડીને થેપલા વણી લેવાના છે. જો ઢીલો થઈ જાય તો તમે હાથેથી થાપીને પણ બનાવી શકો છો. પછી શેકી લેવાના છે. અહીં મેં ઘીનો ઉપયોગ કરેલો છે પણ તમે તેલનો ઉપયોગ કરીને પણ થેપલા શેકી શકો છો. એકદમ લો ફ્લેમ પર ધીમી આંચે સરસ મજાના ગુલાબી થેપલા શેકવાના છે. હું તમને અહીં ફ્લેમ બતાવી દઉં મેં કઈ ફ્લેમ પર આ થેપલા શેક્યા છે. એકદમ લો ફ્લેમ રાખી છે જેથી કરીને ગુલાબી ગુલાબી સરસ થેપલા આપણા તૈયાર થાય. અને દૂધી પણ ચડી જાય અને સરસ મજાનો લોટ પણ ચડી જાય. આ થેપલા તરત બની જાય છે. તમે ગમે ત્યારે બનાવીને આપી શકો છો. અત્યારે કોવિડ-19 નો સમય છે એટલે હું અહીં હલ્દીના દૂધ સાથે